નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના મહત્વના સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો નવસારીમાંથી ચોરાયેલી બાઇક સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ નર્મદાના કામોદિયા ગામે મોબાઈલ ટાવરમાંથી માંથી ત્રણ લાખની કિંમતની પાંચ બેટરીની ચોરી થઈ હોવાની પણ ઘટના સામે આવી છે અન્ય સમાચારની વાત કરીએ તો દુઃખદ ઘટના ગઈ પંદર જાન્યુઆરી વાસી ઉત્તરાયણનો દિવસ હતો સાંજે સુધીમાં નવ વર્ષની દીકરી જે આરતી જેનું નામ બદલ્યું છે ઘરે ન આવતા માતા પિનતાની ચિંતા થવા લાગી પરિવાર અને પડોશીઓ અલગ અલગ દિશામાં શોધવા નીકળ્યા બધાની આંખો આરતીને જોવા માટે તરસી રહી હતી સગા સંબંધીઓએ પણ ફોન કરીને પૂછા કરી પણ ક્યાંય આરતીની ભાણ ન મળી શોધતા શોધતા માતા પિતા આઈટીઆઈના ખૂણા પાસે એક અવાળું જગ્યાએ પહોંચ્યા હતા જ્યાં તે

ગુપતાંગના ભાગે સુકાઈ ગયેલા લોહી જેવા ડાઘા દેખાતા હતા માતા પિતા અને પોલીસ આરતીને તાત્કાલિક દવાખાને લઈ ગયા હતા કમનસીબે આરતીના શ્વાસ થંભી ગયા હતા લાડલીના મોતથી માતા પિતા ભાંગી પડ્યા હતા તેમનો કાળજાનો કટકો દુનિયા છોડીને ચાલ્યો ગયો છે અન્ય સમાચારની વાત કરીએ તો એક્સિડન્ટની અંકલેશ્વર ખાતે આવેલી સિકા કંપનીમાં કેમિકલ ભરેલા ડ્રાહ લઈને મુંબઈ જઈ રહેલા ટેમ્પો ચાલકે નંદાવલા હાઇવે ઉપર પાર્ક કરી ઉભેલા કન્ટેનરની પાછળ ટેમ્પો ચાલકે ધડાકા સાથે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો ડ્રાઈવર કેબિનમાં ટેમ્પો ચાલક દબાઈ જતા ટેમ્પો ચાલકનું કમકમાટી ભર્યું મોત થયું છે ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસ અને એકસો આઠની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા ડ્રાઈવર કેબિનમાંથી કેમ્પો ચાલકની લાશનો બહાર કાઢતા કલાકથી વધારે સમય લાગ્યો હતો પોલીસે મદદથી ટેમ્પો ચાલકની લાશનો કેમ્પામાંથી લાશને બહાર કાઢીને આગળની તજવીજ પણ હાથ ધરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના મહત્વના સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે